નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચમાં હવે ગંદકી અને ગેરકાયદેસર દબાણ કર્યું તો તમારી ખેર નથી. ગંદકી અને દબાણ કરનારા પાસેથી નગરપાલિકા રૂપિયા 50 થી 5,000 સુધીનો દંડ વસૂલશે. નર્મદા કોલેજના વિદ્યાર્થીઓની હડતાલ બાદ કોલેજના આચાર્ય ડોક્ટર એ કે સિંહનું રાજીનામું. વિદ્યાર્થીઓની ગેરવ્યાજબી માંગને મેનેજમેન્ટના રોજેરોજના ઇન્ટરફિયરન્સના કારણે આપ્યું રાજીનામું. યુનિવર્સિટી ખાતે ફેક્સ કરી રાજીનામું મોકલાયું. ભરૂચ 108ના કર્મચારીઓ વિરુદ્ધ એસ્મા એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાનો મામલો. એ ડિવિઝન પોલીસે 108ના વધુ 12 કર્મચારીઓની કરી ધરપકડ. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડ્રેનેજ લાઇનમાં ભંગાણ. ઉદ્યોગોને એફ્લુઅન્ટ ન છોડવા આદેશ અપાયા. ઉત્પાદન પર પડી શકે છે અસર. અંકલેશ્વર જીઆઈડીસીમાં વર્ષ 2012માં થયેલ લૂંટ વિથ મર્ડરનો મામલો. અંકલેશ્વર સેશન્સ કોર્ટે 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી. પુત્રને દવાખાને લઈ જઈ રહેલ બાઇક ચાલક પાસેથી બાઇકની લૂંટ ચલાવી કરાઈ હતી હત્યા. ભરૂચમાં હવે ગંદકી અને ગેરકાયદેસર દબાણ કરતા લોકો પાસે નગરપાલિકા 50 થી લઈને રૂપિયા 5,000 સુધીનો દંડ વસૂલશે. ભરૂચને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા નગરપાલિકાના સત્તાધીશોએ નવો જ કિમિયો અજમાવ્યો છે અને ગંદકી તેમજ ગેરકાયદેસર દબાણ કરનારાઓ પાસે દંડનીય કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા ગંદકી ફેલાવનાર, ગેરકાયદેસર દબાણ કરનાર, પાણીનો વ્યય કરનાર તેમજ ખુલ્લામાં શૌચ કરનાર પાસે રૂપિયા 50 થી લઈ 5,000 સુધીનો દંડ વસૂલાશે. આ માટે નગરપાલિકા દ્વારા એક ટીમની રચના કરવામાં આવી છે, જે આવા તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરશે. સોલિડ વેસ્ટ મેનેજ અને આ જે નિયમો નક્કી થયા છે એને પેટા નિયમો 17 તરીકે જાહેર કરવામાં આવેલા છે. પેટા નિયમો 17 અન્વયે જાહેરમાં ગંદકી કરતા હોય, રસ્તા ઉપર ગંદકીનું સામ્રાજ્ય ફેલાવતા હોય, પીવાના પાણીનો વધારે પડતો દુરુપયોગ થતો હોય અને સામાન્ય દંડ પણ ની જોગવાઈઓ કરવામાં આવેલી છે. કેટલાક લારીવાળા અને પથારો કરતા હોય અને કેબિનો જે ખોટી જગ્યા ઉપર દબાણો કરતા હોય એના માટે પણ 50 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ અત્રેથી સાધારણ સભાએ નિયત કરેલી છે અને તેને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ 2016 અન્વયે પેટા નિયમો 2017 તરીકે જાહેર કરવામાં આવેલા છે. જાહેર જનતાને હું નમ. અત્રે ઉલ્લેખનીય છે, ગંદકી ફેલાવનાર તત્વો પાસે દંડ ઉગ્રાવવાનું નગરપાલિકાનું પગલું આવકારદાયક છે, પરંતુ નગરપાલિકા પણ ગંદકીની સાફ સફાઈ પર ધ્યાન આપી લોકોને પ્રાથમિક સુવિધાઓ આપે તે પણ અત્યંત જરૂરી છે. નર્મદા કોલેજના વિદ્યાર્થીઓની હડતાલનો મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે. વિદ્યાર્થીઓની ગેરવ્યાજબી માંગ અને મેનેજમેન્ટના નાની નાની બાબતોના હસ્તક્ષેપના કારણે કોલેજના આચાર્યએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચની નર્મદા કોલેજમાં મેથેમેટિક્સ કમ્પ્યુટર સાયન્સના વિષયનો અભ્યાસક્રમ ચાલુ રહે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું અને આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સમગ્ર મુદ્દો જીએનએફસીના ટ્રસ્ટીગણ મેનેજમેન્ટ પાસે ગયો હતો, જે અંગે ચર્ચા વિચારણા બાદ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકારવા પર ભાર મુકાયો હતો. બીજી તરફ વિદ્યાર્થીઓની માંગ ગેરવ્યાજબી અને કોઈના ઇશારે કરાઈ હોવાની વિગતો સપાટી પર આવી હતી. યુનિવર્સિટી તરફથી મળેલ અંતર વિગતો અનુસાર નર્મદા કોલેજના પ્રોફેસર કે જેઓની વિદ્યાનગર ખાતે બદલી કરાઈ હતી તેઓએ આ મુદ્દે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. નીચલી કોર્ટમાં હારી ગયા બાદ તેઓએ ઉપલી કોર્ટમાં રાવ નાખી હતી, જેનો ચુકાદો આવવાની તૈયારી છે. તેવામાં અહીં જો આ કોર્સ બંધ કરાય તો તેઓએ ફરજિયાત વિદ્યાનગર જવું પડે તેથી વિદ્યાર્થીઓને ઉકસાવવાનું કામ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મુદ્દે મેનેજમેન્ટ સાથે નમતું નહીં મૂકી કોલેજના આચાર્ય ડૉક્ટર વી કે સિંઘે રાજીનામું ધરી દેતા ચકચાર મચી જવા પામી છે અને આ અંગેની જાણ તેઓએ મેનેજમેન્ટ તથા ફેક્સ મારફતે યુનિવર્સિટી ખાતે કરી છે. હવે આ બાબતે મેનેજમેન્ટનું વલણ કેવું રહે છે તે જોવું રહ્યો. ભરૂચ 108ના કર્મચારીઓ વિરુદ્ધ એસ્મા એક્ટ હેઠળ ગુનો નોંધાવવાના મામલામાં એ ડિવિઝન પોલીસે વધુ 12 કર્મચારીઓની ધરપકડ કરી છે. સમગ્ર રાજ્ય સહિત ભરૂચ 108ના કર્મચારીઓએ વિવિધ પડતર પ્રશ્ને હડતાલ પાડતા તેઓ વિરુદ્ધ એસેન્શિયલ સર્વિસીસ મેનેજમેન્ટ એક્ટ એસ્મા મુજબનો ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે અગાઉ 16 જેટલા કર્મચારીઓની ધરપકડ કર્યા બાદ આજે વધુ 12 કર્મચારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ 17-8-2017ના રોજ 108ના કર્મચારીઓ તેઓની માંગણી અનુસંધાને
હડતાલ ઉપર ઉતરેલા તે પૈકી 50 આરોપીના વિરુદ્ધમાં અત્રેના પોલીસમાં ફરિયાદ કરવામાં આવેલ, જે ફરિયાદ આધારે પ્રથમ 18 આરોપી અરેસ્ટ કરવામાં આવેલ અને બાકીના આજરોજ 12 આરોપી જેઓની ધરપકડ કરેલ છે અને બાકીના છે તેઓની તજવીજ આગળની કાર્યવાહી ચાલુ છે. અંકલેશ્વરમાં વર્ષ 2012માં બનેલ લૂંટ વિથ મર્ડરના ગુનામાં અંકલેશ્વર સેશન્સ કોર્ટે 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે. વર્ષ 2012ની 4 ફેબ્રુઆરીના રોજ રાત્રે ઘરેથી પોતાના પુત્રની સારવાર અર્થે બાઇક પર નીકળેલ કનુભાઈ પઢિયાર તેમજ તેમના પત્ની કૈલાસબેન પઢિયારને 4 લૂંટારૂઓએ રસ્તા વચ્ચે આંતરી તેમની બાઇકની લૂંટ ચલાવી હતી અને કનુભાઈ પઢિયારની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એમએચ પટેલે સરકારી વકીલ ચેતન મોદીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી 4 આરોપી પૈકી 3 આરોપી શિવશંકર ગુડ્ડુ ઉર્ફે રાજકુમાર અને અમિતને આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે. નામદાર અહેમદ પટેલ સાહેબની કોર્ટમાં 89/13 સેશન્સ કેસ ચાલી જતા નામદાર કોર્ટે રેકોર્ડ પરના એવિડન્સો ગ્રાહ્ય રાખી અને પૂરતા પુરાવા અને સરકારી વકીલ દલીલો માન્ય રાખી આ 3 આરોપીઓને જરમદીપની સજા ફરમાવેલ છે અને એક આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાંથી ભાગી ગયેલ છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક નોટિફાઈડ એરિયા ઓથોરિટીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ઉદ્યોગોને ડિસ્ચાર્જ ન કરવા સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી પસાર થતી નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડ્રેનેજ લાઇનમાં આજ રોજ સવારના સમયે ભંગાણ થયું હતું, જેના કારણે અંકલેશ્વરના ઉદ્યોગોને એફ્લુઅન્ટ ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે. ભંગાણનું સમારકામ ન થાય ત્યાં સુધી ઉદ્યોગોને ડિસ્ચાર્જ ન કરવાનું કહેવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો 24 કલાકથી વધુ સમય કરતાં પણ ભંગાણનું સમારકામ ન થાય તો ઉદ્યોગોના ઉત્પાદન પર અસર પડી શકે છે. હાલ ઉદ્યોગો દ્વારા તેઓને પોતાની ટેન્કમાં ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ભંગાણનું વહેલી તકે સમારકામ થાય તેવો ઉદ્યોગકારો ઈચ્છી રહ્યા છે. અંકલેશ્વર પંથકમાંથી 3 દિવસમાં 15 જેટલા સરીસૃપોને જીવદયા પ્રેમીઓએ પકડી પાડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂક્યા. અંકલેશ્વર તાલુકાના અંધાળા ગામનો રહીશ સુનિલ પરમાર તેમજ તેના ગ્રુપના કાર્યકર્તાઓ આજકાલ વરસાદી માહોલમાં ખૂબ જ ભાગદોડ કરી રહ્યા છે, કારણ કે વરસાદી માહોલમાં સરીસૃપો જાહેરમાં મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે. આ સ્નેક્સ નેચર ગ્રુપે છેલ્લા 3 દિવસમાં ઝેરી એવા 17 જેટલા સાપને પકડી તેને સુરક્ષિત જગ્યાએ વન વિભાગને જાણ કરીને મુક્ત કર્યા હતા. નાનકડો સાપ નીકળે તો પણ આપણો જીવ તાળવે ચોંટી જતો હોય છે, ત્યારે આ ગ્રુપની યુવતીઓ પણ ઝેરી સાપને સુરક્ષિત રીતે પકડી પાડે છે. વન વિભાગ દ્વારા આવા નિસ્વાર્થ જીવદયા પ્રેમી કાર્યકરોને ખાસ સુવિધા આપવી જોઈએ, તેથી તેમનો ઉત્સાહ વધે અને સેવાભાવ ટકી રહે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. વરસાદના મોસમમાં હમણાં 3 દિવસ જે વરસાદ પડ્યો છે એમાં સાપના ડર પુરાઈ જતા 17 જેટલા સાપ ઝડપાયેલા છે. એમાં સજોડ અંકલેશ્વર ઝઘડિયા વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાંથી આ સાપ પકડેલ છે અને અમે અંકલેશ્વર રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહિપાલસિંહ ગોહિલના સૂચના હેઠળ એને અમે જંગલમાં છોડી મૂકેલ છે. નામ મનીષ પટેલ છે. મારી સંસ્થાનું નામ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ છે. અમે છેલ્લા ઘણા ટાઈમથી વરસાદ બંધ રહ્યો હતો અને હમણાં પાછો વરસાદ ચાલુ થતા 3 દિવસમાં અમે 17 જેટલા ઝેરી અને બિનઝેરી સાપ પકડ્યા છે. તેમાંથી 7 ઝેરી સાપ, કુબડા, રેસલ સ્વાઈપર, કોમન ક્રેચ જેવા અને બીજા બિનઝેરી સાપ પકડ્યા છે અને એ સાપોને અમે અંકલેશ્વર વન વિભાગમાં સુપ્રિત કરી દીધા. ભરૂચની MSK લો કોલેજ દ્વારા ફૂડ એન્ડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો. ભરૂચની MSK લો કોલેજ દ્વારા શહેરની JP કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમમાં ફૂડ એન્ડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું, જેમાં ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ અંગે નિષ્ણાંતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. સદર કાર્યક્રમમાં લો કોલેજના કોઓર્ડિનેટર ડૉક્ટર હર્ષદ રાવલ, આચાર્ય ડૉક્ટર મનીષા શુક્લા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રિન્સિપાલ અને અધ્યાપકો એવી વ્યક્તિઓ છે કે જેમના હૈયે માત્ર વિદ્યાર્થીઓનું હિત જ સમાયેલું છે. મને એમ લાગે છે કે દિવસે જાગતા અને સૂતા મારા વિદ્યાર્થીઓને શું સારું શિક્ષણ મળે, શું ફાયદો થાય, એ લોકોની આગળ પ્રગતિ કેમ થાય એ અંગે જ વિચાર કરે. 2011 થી આનો અમલ થયો એટલે બરાબર 5 વર્ષ પછી આપણે અહીંયા આ એક દવે સાહેબ અને આપની કોલેજના સહયોગથી જે કાયદાના વિદ્યાર્થીઓ છે એમને માટે જે આ એક સેમિનારનું આયોજન કરે છે એ ખરેખર
એક શ્રુત્ય પગલું છે અને ભવિષ્યમાં આપને પણ ખૂબ ઉપયોગી થશે. પહેલાં અમારું ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો અમારું ડિપાર્ટમેન્ટ છે ફૂડ એન્ડ ડ્રગ્સનું. એમાં કમિશનર ફૂડ સેફ્ટી, ફૂડ એન્ડ ડ્રગ્સ એમના અંડરમાં દરેક જિલ્લાની અંદર ડિસ્ટ્રિક્ટ લેવલે ઓફિસ આવેલી છે અને એમાં આસિસ્ટન્ટ કમિશનર એમાં ડેઝિગ્નેટેડ ઓફિસર જે ફૂડ માટે ફૂડ સેફ્ટીનું જે કામ કરે છે એ ડેઝિગ્નેટેડ ઓફિસર છે. ભરૂચ જિલ્લાના 4 ખેલાડીઓ બિફોર રણજી વૈજક ટુર્નામેન્ટમાં પસંદગી પામ્યા છે. ભરૂચ જિલ્લાના 4 ખેલાડીઓ કશ્યપ પ્રજાપતિ, સુનિત ગોસેન, યુવરાજ કોસમિયા અને મહેફુઝ ઝોલી રાજ્ય સ્તરે બિફોર રણજી વૈજક ટુર્નામેન્ટમાં પસંદગી પામ્યા છે. આ ટુર્નામેન્ટના પરફોર્મન્સના આધારે તેઓને રાજ્યની અંડર 23 ટીમમાં સ્થાન મળી શકે છે. આ બદલ તેઓને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સર બિફોર એમ નહીં કે જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ આવે છે ત્યારે જ મારી મદદ કરે છે. આખું વર્ષે મારી સાથે સોશિયલ સાઇટ પર ગમે તે રીતે મારી સાથે ટચમાં રહે છે. ઘણી બધા અમને લાભ થાય છે એનાથી. કોલેજનો સ્ટાફ રાહુલ મહેતા સર, બીજા રાણા સર, તાજુદ્દીન સર, ઘણા બધા જે એમનો સબ્જેક્ટ નથી આવતો પણ અમને ઘણી બધી રીતે ફાયદા કરે છે અમને. અને આ ટુર્નામેન્ટમાં હું સારું કરું તથા બીજા એક મારા પેરેન્ટ્સની મારી પાસે બહુ મહેનત છે. મુસ્તાક હાજી કરીને એક ભાઈ છે જેની મારી પાસે બહુ મહેનત છે. ઘણું બધું મીડિયા સપોર્ટ ઘણું બધું છે અને હું સારું એક પરફોર્મ કરું અને સારું આગળનું લેવલ હજુ રમું. જિલ્લામાંથી કેટલાની સિલેક્ટ? આ વર્ષ જિલ્લામાંથી અમે ટોટલ 4 જણા સિલેક્ટ થયેલા છે. એમાં કશ્યપ પ્રજાપતિ, સુમિત ગોસેન, યુવરાજ કોસમિયા અને મહેફુઝ ઝોલી. આ વૈજક ટુર્નામેન્ટ છે, આના આધાર પર આગળ અંડર 23 માટે અમે લોકો સિલેક્ટ થઈ શકશું. આ ટુર્નામેન્ટમાં અમે સારું પરફોર્મન્સ કરીશું તો અમને આગળ રમવાનો તક મળશે. ભરૂચ તાલુકાના કેસરોલ ગામના પ્રસિદ્ધ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે સામૂહિક જ્યોતિર્લિંગ પૂજનનું આયોજન કરાયું. મૂળ કેસરોલ ગામના અને મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્ય તથા સહકાર ભારતી મહિલા પાંખના જિલ્લા પ્રમુખ ચંદ્રકાંતા પરમાર, ભાજપ SC મોરચાના જિલ્લા મહામંત્રી ધર્મેશ પરમાર તથા કેસરોલ ગામના ડેપ્યુટી સરપંચ જસવંતસિંહ ચાવડા સહિતના આગેવાનોની હાજરીમાં ગામના જ પ્રસિદ્ધ અને પૌરાણિક મહત્વ ધરાવતા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે સામૂહિક 12 જ્યોતિર્લિંગની પૂજાનો કાર્યક્રમ યોજાયો, જેમાં કેસરોલ ગામના ક્ષત્રિય, પટેલ, પંચાલ, પ્રજાપતિ તથા દલિત અને આદિવાસી સહિત તમામ સમાજના દંપતીઓએ શ્રદ્ધાભેર ભાગ લીધો હતો અને મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રસંગે સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારે ગ્રામજનોને સામાજિક સમરસતાની ભાવનાને બિરદાવી હતી. અમારા ગામે આજે રાષ્ટ્ર માટે, રાજ્ય માટે, જિલ્લા માટે એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સામાજિક સમરસતાના રસ્તે ચાલીને દરેક ગામ જો અમારા ગામ જેવું થઈ જાય, દરેક ગામમાં જો બધા જ સમાજના લોકો એકતા થઈ જાય તો આપણું કોઈ કંઈ બગાડી શકે નહીં અને આપણું રાષ્ટ્ર ઉત્તળો ઉત્તર પ્રગતિ જ કરશે. જય હિન્દ. 12 જ્યોતિર્લિંગની પૂજા આજે બધી જ સમાજના લોકો ભેગા થઈ અને આ નવયુવાનો કરે છે અને આ એક નવયુવાનોની અંદર એક એવી જાગૃતિ આવે કે હમણાંની જે પેઢી છે એ પેઢીને હમણાં સમજ ના પડે પણ આવનાર પેઢીને સમજ પડે એટલા માટે નવયુવાનોને અમે પૂજા અર્ચના કરવા એક સામાજિક સમરસતાના ભાગરૂપે બેસાડીએ છીએ. જય નાગેશ્વર. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુસૂચિત જાતિ સેલનો ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અનુસૂચિત જાતિ સેલનો ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો, જેમાં સેલના પ્રદેશ અધ્યક્ષ PK વાલેર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસની વિચારધારા અને કોંગ્રેસે દલિતો માટે શું કામ કર્યું છે, બીજું કોંગ્રેસે UP ગવર્મેન્ટની સિદ્ધિઓ અને ભાજપની નિષ્ફળતા, પંચાયત રાજની સિદ્ધિઓ અને કોંગ્રેસનું યોગદાન, સમાજકલ્યાણ ખાતાની યોજનાઓ, માહિતી અધિકાર અને અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ ધારા, આવા 5 વિષયોના ચર્ચા કરવાની હોય છે અને એના 5 સત્ર હોય છે. અત્યારે ઉદઘાટન વિધિ માન્ય પ્રમુખશ્રીએ કરી છે. અંકલેશ્વરના અંદાળા ગામેથી એક સંઘ પગપાળા અંબાજી જવા રવાના થયો. અંકલેશ્વરના અંદાળા, દીવા તો ઝઘડિયાના મુલદ ગામના રહીશો છેલ્લા 18 વર્ષથી પગપાળા યાત્રાધામ અંબાજી ખાતે જાય છે, ત્યારે આ વર્ષે પણ 3 ગામના 250 જેટલા યાત્રાળુઓનો એક સંઘ અંબાજી જવા રવાના થયો હતો. માતાજીની આરતી ઉતારી યાત્રાળુઓ રથ સાથે રવાના થયા હતા. તેઓ 13 દિવસ બાદ અંબાજી મંદિરે પહોંચશે અને ધ્વજારોહણ કરશે. આ યાત્રામાં જોડાનાર યુવાનો વ્યસન મુક્ત થઈ પરત આવે છે. હાંસોટ તાલુકાના આસ્તા ગામ ખાતે અષાઢી બીજના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો જૂની પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ હાંસોદ તાલુકાના આસ્તા ગામે રામાપીરના મંદિરે અષાઢી બીજની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામાપીરના મંદિરે ભક્તો દ્વારા નેજા ચઢાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયતની ગ્રામસભા રદ થતાં ગ્રામજનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો હતો. અંકલેશ્વર તાલુકાની ભડકોદરા ગ્રામ પંચાયતની ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જો કે સંબંધિત અધિકારીઓ હાજર ન રહેતા ગ્રામસભા મોકૂફ રાખવાની ફરજ પડી હતી. આ તરફ ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે તેઓને સભા રદ થવાનું કારણ પર જણાવવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત સરપંચ સિવાય 16 સભ્યો પણ સભામાં હાજર રહ્યા ન હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં હવે ગંદકી અને ગેરકાયદેસર દબાણ કર્યું તો તમારી ખેર નથી. ગંદકી અને દબાણ કરનારા પાસેથી નગરપાલિકા રૂપિયા 50 થી 5,000 સુધીનો દંડ વસૂલશે. નર્મદા કોલેજના વિદ્યાર્થીઓની હડતાલ બાદ કોલેજના આચાર્ય ડોક્ટર એ કે સિંહનું રાજીનામું. વિદ્યાર્થીઓની ગેરવ્યાજબી માંગ અને મેનેજમેન્ટના રોજેરોજના ઇન્ટરફિયરન્સના કારણે આપ્યું રાજીનામું. યુનિવર્સિટી ખાતે ફેક્સ કરી રાજીનામું મોકલાયું. ભરૂચ 108ના કર્મચારીઓ વિરુદ્ધ એસ્મા એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાનો મામલો. એ ડિવિઝન પોલીસે 108ના વધુ 12 કર્મચારીઓની કરી ધરપકડ. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડ્રેનેજ લાઇનમાં ભંગાણ. ઉદ્યોગોને એફ્લુઅન્ટ ન છોડવા આદેશ અપાયા. ઉત્પાદન પર પડી શકે છે અસર. અંકલેશ્વર જીઆઈડીસીમાં વર્ષ 2012માં થયેલ લૂંટ વિથ મર્ડરનો મામલો. અંકલેશ્વર સેશન્સ કોર્ટે 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી. પુત્રને દવાખાને લઈ જઈ રહેલ બાઇક ચાલક પાસેથી બાઇકની લૂંટ ચલાવી કરાઈ હતી હત્યા. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.